ભરૂચના પાલેજ નગરમાં કોરોનાનો એક કેસ સામે આવતા મક્કા મસ્જિદ વિસ્તારને સીલ કરાયો હતો. વિસ્તારને પતરાની આડસો મૂકી સીલ કરી દેવાયો છે. અનલોક એક જાહેર કર્યા પછી લોકોની બેદરકારીના પગલે કોરોના કેસમાં ચિંતાજનક રીતે વૃદ્ધિ થઈ રહી છે. અત્યાર સુધી કોરોના મહામારીથી મુક્ત ભરૂચનું પાલેજ નગર પણ કોરોનાની ઝપટમાં આવતા નગરજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હજુ પણ નાગરિકો જાગૃતિ નહીં રાખે તો પરિસ્થિતિ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે લોકો પોતે જ જાગૃત નાગરિક બની સરકારી આદેશોનું પાલન કરે તો કોરોનાથી બચી શકાય તેમ છે. વાત કરીએ તો ભરૂચના પાલેજ નગરની, તો વડોદરા ખાતે રહેતા બિપિનભાઈ શાહ, જેઓના કોરોના પોઝિટિવ વડોદરા ખાતે આવતા, તેઓ પાલેજ ખાતે રહેતા એમના ભાઈ દિનેશ શાહના સંપર્કમાં આવતા દિનેશભાઈને પણ કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્ર સતર્ક બની જવા પામ્યું છે. કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર સહિત ગ્રામ પંચાયતના સત્તાધીશો હરકતમાં આવી ગયા હતા અને વિસ્તારને પતરાની આડસો મૂકી દઈ સંપૂર્ણ સીલ કરી દેવાયો છે. તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ફરિયાદને પણ સેનેટાઇઝ કરાયું હતું. દુનિયામાં જ્યારથી કોરોના વાયરસની બીમારી ફેલાઈ ત્યારથી લઈને અત્યાર સુધી પાલેજ ગામને સુરક્ષિત રાખવા માટે પાલેજ ગ્રામ પંચાયત તરફથી વિવિધ પગલાઓ લેવામાં આવેલા, વારંવાર ગામને સેનિટાઇઝ કરવામાં આવેલું, માસ્ક આપવામાં આવેલા તથા દરેક પ્રકારે બનતી તમામ શક્ય કોશિશો પાલેજ ગ્રામ પંચાયત, પોલીસ અને મેડિકલ ટીમ દ્વારા સતત કરવામાં આવેલી, જેના ફળ સ્વરૂપે અત્યાર સુધીમાં પાલેજ ગામ કોરોના વાયરસથી અળગું રહેવા પામેલું. પરંતુ પાલેજ ગામની બદનસીબી કે વડોદરાથી એક વ્યાપારી પાલેજમાં ધંધો કરવા આવતા હતા અને તેમને વડોદરાથી કોરોના વાયરસનો ચેપ લાગતા તેઓએ પાલેજમાં ધંધો કરેલો અને એમની સાથે રહેલા એમના ભાઈ અને પાલેજમાં રહેતા દિનેશભાઈ શાહને પણ આજરોજ કોરોના પોઝિટિવ આવેલ છે, જેથી પાલેજ ગામ માટે ચિંતાનો વિષય ઊભો થયેલો છે. હાલમાં મેડિકલ ટીમ પાલેજ ગામ પંચાયત તરફથી ત્યાં આગળ જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ બનેલો છે ત્યાં આગળ પતરા મારી એ વિસ્તારને સીલ કરવામાં આવેલો છે. ડીડીટી પાવડરનો છંટકાવ ચાલુ કરવામાં આવેલો છે અને બપોર બાદ સમગ્ર ગામને ફરીથી સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. જો ગામ લોકો સમયસર નહીં ચેતે અને કોઈ તકેદારી નહીં રાખે તો આવનારા સમયમાં ઘણી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થશે. એટલે હું ગામ લોકોને એ જ વિનંતી કરું છું કે સાવધાની રાખશો તો જ આપણે કોરોનાથી બચી શકાવીશું. બાકી જે હાલત પાદરા, વડોદરા, સુરત, અમદાવાદની થઈ છે એ પાલેજથી થઈ શકે છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.